અડાજણ વિસ્તારમાં રહેતા આ દેડ વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફાસુખા જીવન ટૂંકાવી લેતા ચોપચાર મચી જવા પામી છે. આ વેપારી ચોઠા પુલમાં પોતાનો શોરૂમ ધરાવે છે. પોલીસને વેપારીના ઘરેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પઠાણી ઉઘરાણી કરનારા જહાંગીરપુરાના પિતા પુત્રોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે વેપારીના પુત્રએ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે પિતા અને બે પુત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ ગૌરવ પથ પર આવેલા બિલવમ હાઇટ્સમાં રહેતા ઘનશ્યામભાઈ રાવજીભાઈ ઠક્કર પોતે કાપડ વેપારી છે અને ચૌટા બજાર ખાતે તાંશકંતના નામથી કાપડનો શોરૂમ ચલાવતા હતા. દરમિયાન આજે સવારે તેઓએ પોતાના ઘરના બેઠક રૂમમાં પંખાની પાઇપ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘરના પરિવારના સભ્યોને જાણ થતાં પરિવારના સભ્યોએ અડાજણ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં તેઓને ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેઓએ સમાજના પૂર્વ પ્રમુખ દયારામ કોટક પાસેથી વ્યાજે લીધેલા 3 લાખ દયારામ અને તેમના બંને પુત્રો સુભાષ અને ગિરીશ દ્વારા ઉઘરાણી કરી ધાકધમકી આપવામાં આવતી હતી, જેનાથી કંટાળી તેઓએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે ઘનશ્યામભાઈના પુત્ર ચિરાગે કોટક પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. આ સુસાઇડ નોટ તેઓએ 5 દિવસ પહેલા એટલે કે ગત 9મી તારીખે લખી દીધી હતી. આ ઘટનામાં અડાજણ પોલીસે જહાંગીરપુરા ખાતે નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા દયાભાઈ રાવજીભાઈ કોટક, સુભાષ દયારામ કોટક અને ગિરીશ દયારામ કોટક વિરુદ્ધ વેપારીના પુત્રની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે 3 લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી લીધી છે. ટ્રસ્ટના પ્રમુખ પદે દયારામે હિસાબમાં ગોટાળા કર્યા હોય અને આશરે 6 મહિના પહેલા ઘનશ્યામભાઈ હિસાબ ચેક કરી લાખોના ગોટાળા ઉઘાડા પાડી દીધા હોવાથી તેઓને નજરમાં રાખીને બળજબરીથી 5 લાખના ચેક ઉપરાંત કોરા ચેક લખાવી દીધા હતા, જેમાં ત્રણેય જણાએ તેઓને વ્યાજના રૂપિયા આપવા માટે દબાણ કરતા હતા અને તેમને અપશબ્દો બોલતા હતા, જેથી તેઓએ આત્મહત્યા વ્યાજખોરોના ત્રાસના કારણે કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આધેડના મૃત્યુ બાદ તેઓના પરિવાર દ્વારા સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે. આરોપી એક જ સમાજના હોવાથી પરિવાર દ્વારા આધેડના મોત મામલે વળતર પેટે પૈસા ચૂકવવા માટે આ બેઠક કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે શહેરમાં વ્યાજખોરોના આતંકને લઈ આપઘાતની આ કંઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ શહેરમાં વ્યાજખોરોના આતંકને લઈ અનેક આપઘાત થઈ ચૂક્યા છે, જેમાં પોલીસ અધિકારીઓ આરોપીઓની ધરપકડ પણ કરે છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથેની સાંઠગાંઠને લઈ આરોપીઓ માત્ર 24 કે 48 કલાકમાં જ છૂટી જતા હોય છે. આ મામલે તો પોલીસ કમિશનરે પણ આવા લોકો સામે કડક પગલાં ભરવાનું ફરમાન તેમજ આવા લોકોના ત્રાસની જાણ પોલીસને કરવાનું પણ જણાવાયું હતું, પરંતુ આટલું બધું હોવા છતાં પણ આ પ્રકારના ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સાહેબ, એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કોઈ આપઘાત કર્યો છે, સુસાઇડ નોટ મૂકીને આપઘાત કર્યો છે, જેને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. શું છે ઘટના, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? અડાજણ વિસ્તારમાં કોટક સમાજના એક જ સમાજના મરણ જનાર વ્યક્તિએ 3 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા, તેમાં દયારામભાઈ નામના ટ્રસ્ટના પ્રમુખે તેમના ટ્રસ્ટના હિસાબમાં કંઈક ગોટાળા થયા હોય તે બાબતે મરણ જનારને ખબર પડતા આરોપીઓએ ભેગા મળીને વ્યાજ સાથે પૈસાની ઉઘરાણી કરી સાથે સાથે 3 ચેક લખાવી લીધા હતા કોરા. તેના ટેન્શનમાં આવીને મરણ જનારે સ્યુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરેલી હતી. તપાસ દરમિયાન પિતા અને બંને પુત્રોને એરેસ્ટ કર્યા છે અને પોલીસે તેમની પાસેથી ચેકો કબજે કર્યા છે અને મરણ જનારે જે કંઈ લખાણ કર્યું છે તેના આધારે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. સર, મરનાર વ્યક્તિ કાપડના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને ટ્રસ્ટના પૈસાની વાત આવે છે. મરણ જનાર અને આરોપીઓ એક જ ટ્રસ્ટના સભ્ય હતા, જેથી મરણ જનારે પોતે ટ્રસ્ટના સભ્ય હોવાના નાતે પોતાના ટ્રસ્ટમાં આરોપી જે કંઈ હેન્ડલિંગ કરતા હતા તેના હિસાબ કિતાબમાં ગોટાળા થયા હોવાનો ડાઉટ હતો. તે મરણ જનારે પહેલાં આ બાબતે કંઈક સમાજમાં વાત કરી હશે, તેના આધારે આરોપીઓ નારાજ થયેલા અને પૈસાની ઉઘરાણી બળજબરીથી કરવામાં આવેલી હતી.